हेलो एवरीवन, वेलकम टू टार्गेट जीपीएससी। टार्गेट जीपीएससी यूट्यूब चैनल में आप सौ मित्रों स्वागत है। मित्रों, आप आ यूट्यूब चैनल पर तमने घनी बड़ी प्रिपरेशन करवा मळशे। क्लास वन थी लईने क्लास नी तमाम तैयारी आप लोग कर सको, भगवान दर्शन आप लोग कर सको। ए अनएकेडमी नी एक जीपीएससी यूट्यूब चैनल है, अनएकेडमी नी पोतानी सेल्फ डेडिकेटेड है। ए जीपीएससी यूट्यूब चैनल पर हूँ तमने गुजरात तमाम जिला चलावी रह्यो छुं। त्यां 31 लेक्चर मैं कम्प्लीट करी दीधेला है और 4 वगे सांजे कराऊँ छूँ, सोमवार थी लईने गुरुवार में। प्लस जे आपणे फ्री क्लास करीए छे अनएकेडमी एपमां 1:55 मिनिटे जनरल नॉलेज मॉक टेस्ट गुजरात रोजगार समाचार गुजरात सरकार द्वारा माहिती खाता द्वारा बहार पाडवामां आवे, एना आपणे रोज 40 प्रश्नो 20 प्रश्नो करीए छे। डेली आप लोग जोड़ाई शको छो 1:55 અને 2:50ની અંદર આપ લોકો ભારતનો બંધારણ સંપૂર્ણ થિયરી પ્લસ મોક ટેસ્ટ સાથે કરી શકો છો તૈયારી। અહીંયા તમને હું આખે આખું ભારતનું બંધારણ કરાવું છું અને એમાં 15 ટોપિક પતી ગયા છે। અને પ્લસ ક્લાસ મારો સાંજના 7 વાગે આવે છે, જે પ્લસ પેઇડ યુઝર્સ છે અને એકેડમીની અંદર તે લોકો લાભ લેતા હોય છે। આનો તમારે પણ લાભ લેવો છે તો તમે ટાર્ગેટ જીપીએસસી કોડ યુઝ કરી શકો છો। અને આ ભારતના બંધારણનું આ ટાઈમ ટેબલ છે જે તમે અહીંયા નિહાળી શકો છો, અને 15 લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ છે જે અહીં પૂરા થઈ ગયા છે। બાકીના જે 7 ટોપિક છે તે પણ ઇન શોર્ટ ટાઈમમાં પૂરા થઈ જશે। મારું નામ હર્ષલ જૈન અને 3+ENO ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને 1+ENO ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટીએબલિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીએસઆઈ બેંક પે એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું। 2019 પ્રિલિમ્સ ક્લિયર છું, 2021 પ્રિલિમ્સ ક્લિયર છું, મેન્સ તો રિઝલ્ટ આવવાનું બાકી છે, જેવું આવશે હું તરત જ જણાવીશ। ઓકે, શા માટે આપ લોકોએ અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જોડાવવું જોઈએ, એનું કારણ છે શા માટે? તો રીઝન એ છે કે તમે ઘરે બેસીને લાઈવ ભણી શકો, અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર ગુજરાત ભારતના, કમ્પ્લીટ સિલેબસ પ્રિપરેશન, રેગ્યુલર ડાર્કિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે, મેઇન્સ માટે તમારે અલગથી કોઈ ફીસ ન ભરવી પડે, મેન્ટરશીપ અને ગાઈડન્સ પણ દેવામાં આવે। ભૂરાભાઈ છે તો એ ઘરની બહાર ન જવું પડે, આવવા જવાનો ખર્ચો નહીં, ખાવા પીવાનો ખર્ચો નહીં, રહેવાનો નહીં, અનનેસેસરી ખર્ચ નહીં, બુરી સંગતનો પ્રભાવ નહીં, ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે તમને આ પ્લસની અંદર મળી રહ્યા છે, તો તમારે એનો લાભ લેવો જોઈએ। આવી સ્કોલરશિપ ટેસ્ટ છે એ આવતી રહેતી હોય છે, બરાબર? દર રવિવારના દિવસે 100%, 75%, 50% સ્કોલરશિપ અનલોક કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરી લેવાનો છે આપ લોકોએ, બરાબર? આ મારો કોડ છે જે તમને અનલોક કરી આપશે મોક ટેસ્ટ। હા, મેં 10 ફાયદા તમારી માટે અલગથી તારવેલા જ છે, બરાબર? અહીંયા હમણાં જ નવરાત્રી ગઈ, ઘણું નાચ્યા, ગરબો કેવું નૃત્ય છે, જે કોઈ બીજું કોઈ આન્સર હોય એવું હોય તો એ જણાવજો, ચિંતા ના કરો। યાદ રાખજો, ગરબો છે એ સ્ત્રી પ્રધાન નૃત્ય આવે, કેવું આવે? સ્ત્રી પ્રધાન આવે। હવે આપણને એમ થાય કે સારું સાહેબ, તમે ને મને બધા ગરબા તો રમીએ તો પુરુષ પ્રધાન કેમ નહીં? નથી પુરુષ પ્રધાન ન કહેવાય, એને સ્ત્રી પ્રધાન નૃત્ય જ કહેવાય, બરાબર? ધ્યાન રાખજો આપ લોકો। અને ગરબી જે ખરું ને એનો પ્રશ્ન પાછળ છે, આવશે હમણાં, પહેલા આપણે ગરબા વિશે માહિતી મેળવી લઈએ થોડીક। ચલો, તો ગરબો જે ખરો, ગરબો, તે ગરબો શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગરબો શબ્દ। ગર્ભદીપ એટલે કે ગળામાં મુકાયેલ દીવો, છે ને? ચલો, ગરબાની અંદર જો ઘડો છે તો ગળામાં કેટલા પ્રકાર, કેટલા છિદ્ર પાડવામાં આવે, ગળામાં કેટલા છિદ્ર પાડવામાં જે છે એનું સૂચન છે।
27 છિદ્ર છે, કેટલા? 27 છિદ્ર તમને જોવા મળે છે. તો એ 27 છિદ્ર શેના માટે જોવા મળે છે ખબર તમને? એ વેરી ગુડ, વેરી ગુડ. 27 નક્ષત્ર છે તે દર્શાવે છે. શું દર્શાવે છે? 27 નક્ષત્ર છે તે ઈરે દર્શાવે છે 27 છિદ્ર. એક મિનિટ આપો. હા, એક્ચુઅલમાં નવા અપડેટમાં થોડુંક ચેન્જ થયું છે અમારે, એટલા માટે. હા, આ ધ્યાન રાખજો, મહત્વનો પ્રશ્ન છે. અને આ છિદ્ર પડાવીએ અને શું કહેવાય, જે છિદ્રો પડવામાં આવે ગરબો કોરાવવો કહેવાય. શું કહેવાય? ગરબો કોરાવવો કહેવાશે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન, ગરબી કેવું નૃત્ય છે? ગરબી અને ગરબા માટે ફેમસ સર્વસામાન્ય વલ્લભ મેવાડા ભટ્ટજી, ગરબાના પિતા. બેચ કોર્સિસની વાત કરી લઈએ થોડીક આપણે. તો બેચ કોર્સ અત્યારે હાલ 19 જાન્યુઆરીએ કોમ્પ્રિહેન્સિવ પ્રી પ્લસ મેન્સનો બેચ કોર્સ આવી ગયો છે. તો આપ લોકો એનરોલમેન્ટ કરી શકો છો. તમારે કોડ છે તે ટાર્ગેટ જીપીએસસી યુઝ કરવાનો છે, એનું ધ્યાન રહે. ગરબી પુરુષ પ્રધાન નૃત્ય છે. ગરબીના પ્રણેતા કોણ છે? યસ, ગરબીના પ્રણેતા આવશે અથવા પિતા દયારામ આવશે. ગરબીમાં શું હોય? આવો માટીનો ઘડો હોય ગરબીમાં? ગરબીમાં માટીનો ઘડો ના હોય સાહેબ. તો શું હોય ગરબીમાં? તો ગરબીની અંદર સાહેબ આવે છે માંડવી, એટલે ગરબી જ કહેવાય એને એક્ચુઅલમાં, જેને આપણે કહે લાકડાની માંડવડી. લાકડાને શું કહેવાય? માંડવડી કહેવાય. અને દયારામ છે એના દ્વારા કોને સંબોધીને ગરબીઓ લખવામાં આવતી હતી? કૃષ્ણને ઉપદેશીને ગરબીની રચના કરી દયારામે, ગરબીની રચના કરી છે. ડન, આ ધ્યાનમાં રાખજો આપ લોકો. 10મો પ્રશ્ન, દાંડિયા રાસ અને હલીસક રાસનું વર્ણન શેમાં જોવા મળે છે? હલીસક રાસ અને દાંડિયા રાસનો ઉપયોગ શેમાં જોવા મળે છે? મહાભારત, વેરી ગુડ, વેરી ગુડ. મહાભારતમાં બે પ્રકારના રાસનું વર્ણન કરવામાં આવ્યું છે, દાંડિયા રાસ અને હલીસક રાસ. દાંડિયા રાસ અને હલીસક રાસ. જુઓ, લાસ્ય નૃત્યનો ઉદ્ભવ કોણે કર્યો હતો? આમ જોવા જાવ તો લાસ્ય નૃત્યનો ઉદ્ભવ કોણે કર્યો હતો? આમ તમે જોવા જાવ તો હા,
ઉષા એક્ઝેક્ટલી લાસ્ય નૃત્યનો ઉદ્ભવ કર્યો ઉષા, અને ઉષા કોની પત્ની હતી? પત્ની ઓફ અનિરુદ્ધા, પત્ની ઓફ અનિરુદ્ધા. અને અનિરુદ્ધના પિતા કોણ? તો અનિરુદ્ધના પિતા છે પ્રદ્યુમન. અને પ્રદ્યુમનના પિતા કોણ? કૃષ્ણ ભગવાન. રાઈટ, કૃષ્ણ ભગવાન. આ રીતે કડી જોડાય આખી આખી, બરાબર. આ ધ્યાન રાખજો આપ લોકો. એટલે અનિરુદ્ધ સીધે સીધું કેવું હોય તો કૃષ્ણના પૌત્ર. શું છે? કૃષ્ણના પૌત્ર છે. અને આ અનિરુદ્ધ અને ઉષા વચ્ચેની પ્રેમ કથાનું આલેખન ઓખાહરણમાં કરવામાં આવ્યું છે. ઓખાહરણમાં દર ચૈત્ર માસે આ ઓખાહરણ ગવાય છે. ચલો, અને ઓખાહરણ કૃતિ કોની છે? પ્રેમાનંદની. ચલો રેડી, એકદમ બધાને આટલું આ એક્સ્ટ્રા ફેક્ટ તરીકે આપું છું. બધા જેટલા પણ ફેક્ટ તમને નહીં હોય બુકમાં એ બધા તમે આપી દેવું છું. અહીંયા ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 તમામ પરીક્ષાની તૈયારી આપણા આ પ્લેટફોર્મ પર થઈ શકે છે. એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બધું જ આવી ગયું. એકદમ ચીપેસ્ટ રેટની અંદર પ્રિપેર કરી શકો. તેમાં 6 મહિના, 12 મહિના, 24 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન કરાય, અને તમે કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે. તો આ 10% ડિસ્કાઉન્ટ કોડનું 10% ડિસ્કાઉન્ટ તમને અપ ટુ લેક્ચર ક્રેડિટનું મળી શકે, અને જે સ્કીમ અવેલેબલ હોય અનએકેડમીમાં તે આપ લોકો લાભ લઈ શકો છો. જય સોમનાથ.